નારાયણ સાંઈ મળશે બની બેઠેલા સંત નારાયણ સાંઈ સહિત પાંચ આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે જેમાં નારાયણ સાંઈ જે કલમો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો છે તે પ્રમાણે તેને દસ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ ઉપરાંત તેની સેવિકાઓ ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા ભાવના ઉર્ફે જમુના મધુસૂદન પટેલ કૌશલ ઉર્ફે હનુમાન ઠાકુર તથા રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ કોર્ટે વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા છે આ પાંચેય આરોપીઓને આજે સુરતની સેશન્સ કોર્ટ સજા સંભળાવશે કીર્તે જોડાઈ ચુક્યા છે અમારી સાથે વધુ અપડેટ તેમની પાસેથી મેળવીશું કીર્તિશ સેશન કોર્ટ આજે ચુકાદો સંભળાવશે હાલ કોર્ટની અંદર કેવો માહોલ એને થોડીક જ વારમાં સજા સંભળાવવામાં આવશે જો કે સુરત પોલીસનો એક કાફલો લાજપોર જેલ ખાતે નારાયણ સાંઈને લેવા પહોંચી ચૂક્યો છે થોડીક જ વારમાં નારાયણ સાંઈને લાજપોર જેલ ખાતેથી લઈ સુરતની કોર્ટમાં લાવવામાં આવશે તમે જોઈ શકો છો કે તમામ જગ્યા પર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે ખાસ કરીને કોર્ટ સંકુલના મુખ્ય ગેટ પાસે બેરિકેડ મારવામાં આવ્યા છે કારણ કે મોટી સંખ્યામાં સાધકો આવે તેને લઈને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને કોર્ટ પરિસર જાને પોલીસ સાવનીમાં ફેરવાયું છે બે આ તેરમાં દુષ્કર્મમાં સુરતની એક યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કહી શકાય કે ડિસેમ્બર બે હજાર તેરમાં નારાયણ સાંઈની હરિયાણા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી તમામ કેસમાં પાંત્રીસ જેટલા સાક્ષીઓ છે કેટલાક સાક્ષીઓને ધમકી આપવામાં આવી કેટલાક પર હુમલા કરવામાં આવ્યા હતા જોકે દસ જેટલા લોકો પંદર કરતાં વધુ લોકોએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી કે આ કેસમાં દસ જેટલા લોકો મુખ્ય હતા તેમાંથી નારાયણ સાંઈ ગંગા જમના હનુમાન અને રમેશ મલ્હોત્રા આ પાંચ લોકોની સંડોવણી આવી હતી અગત તારીખે કહી શકાય કે હનુમાન ગંગા અને જમનાને કોર્ટે પોલીસ કસ્ટડી આપી હતી આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જે રીતની ઘટના હતી આ ખાસ કરીને કહી શકાય કે એક સંત દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સમાજમાં એક પાઠ બેસે તેના માટે કોર્ટ દ્વારા આજે આજીવન કેદની સજા ફટકારી શકાય તેવી શક્યતા છે થોડાક જ સમયમાં તેમને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ગઢવી સાહેબ દ્વારા તેમને સજા ફટકારવામાં આવશે પણ ખાસ કરીને જે આખો મામલો છે હાઈ પ્રોફાઇલ હોવાને ફરી એકવાર કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે પોલીસ છાવણીમાં કોર્ટ સંકુલ પરિવર્તિત થઈ ચૂક્યું છે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે રીતની ચુકાદા ચુકાદો આવશે અને કોઈ અનિશ્ચનીય ઘટના ના બને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે પીડિતા અત્યારે કોર્ટમાં નહીં આવી શકે કારણ કે તે અત્યારે અજ્ઞાન સ્થાને છે પણ જે રીતે તમામ ઉલટ તપાસ થયા બાદ ગત તારીખમાં જ આ કેસનો ફેસલો આવી ગયો હતો તમામને દોષી ઠેરવ્યા અને આજે માત્ર જજ દ્વારા તેમને સજા સંભળાવ્યા ખા નારાયણ સાંઈ સિવાય ગંગા જમુના અને હનુમાન છે તેમને સાતથી દસ વર્ષની સજા થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જે બિલકુલ આજીવન કેદની સજા થવાના પણ ક્યાંક ચાન્સીસ વધી રહ્યા છે જે રીતે અત્યારે દલીલો થઈ હતી અને ખાસ કરીને પીડિતાના નિવેદનને ટાંકીને આ જે દોષી જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ દસ વર્ષની સજા કે આજીવન કેદ કયા પર વધારે ભાર રહેશે ચોક્કસ જે રીતે સુરત એડિશનલ સેશન જજ ગઢવી સાહેબ છે તેઓએ પહેલેથી જ કીધું હતું કે એક સંત થઈને જે તેના ભક્તો છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એટલે કે કે ધર્મને લાજાવવામાં આવ્યું હતું તેને લઈને સમાજમાં ચોક્કસ દાખલો બેસે તેવું સજા તેઓએ આપવાની વાત કરી હતી આ કેસમાં જે રીતે તમામ ગુનામાં નારાયણ સાહેબ દોષિત પુરવાર થયા છે એટલે સાતથી દસ વર્ષની જોગવાઈ હતી અને જોડે જોડે આજીવન કેદની છે જો સમાજમાં દાખલો બેસાડવાની વાત છે તો ચોક્કસ નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવાની વાત સામે આવી રહી છે પણ જે રીતે આખા ઘટનાક્રમમાં તેના સાધકોનું બી ઇન્વોલ્વમેન્ટ છે એટલે તે લોકોને બી કડકમાં કડક સજા થાય એટલે કસે ને કસે અસંત થઈને જે દુષ્કર્મ આચર્યું છે તેનો દાખલો બેસાડવા માટે સજામાં સજા પર કોર્ટ વધુ ભાર આપી રહ્યા છે ેશ આભાર આપનો તમામ માહિતી બદલ વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું તો બસ થોડી જ વારમાં તેમને સેશન્સ કોર્ટમાં લાવવામાં આવશે નારાયણ સાંઈ સહિત તેની સાથે સંકળાયેલા તમામ આરોપીઓને સેશન્સ કોર્ટમાં લાવવામાં આવશે નારાયણ સાહેબ દુષ્કર્મ કેસમાં કોર્ટ દ્વારા તેમને દોષી જાહેર કર્યા બાદ આજે તેમની સજાનું એલાન થઈ શકે એમ છે એડિશનલ સેશન જજ દ્વારા સાડા અગિયાર વાગે ખાસ આ તમામ બાબતો પર સૌથી પહેલા સરકારી વકીલ તેમજ નારાયણ સાંઈના વકીલોની દલીલો સાંભળશે એ દલીલોમાં સજા કેટલી થવી જોઈએ અને સજા કેટલી ઓછી થઈ શકે તેના પ્રયત્નો બંદ્યો પક્ષ દ્વારા કરવામાં આવશે આપણી સાથે અત્યારે નારાયણ સાંઈના એડવોકેટ કલ્પેશભાઈ ઉપસ્થિત છે કલ્પેશભાઈ સાથે વાત કરીશું કલ્પેશભાઈ દોષી જાહેર થઈ ગયા છે નારાયણ સાહેબ હવે કઈ રીતે હોય છે આજ રોજ જે સજાના માટે સાંભળવા માટે મુલતવી રાખવામાં આવેલો છે કાયદાની જોગવાઈ મુજબ જ્યારે આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવે ત્યારે એને સજાના મુદ્દે સાંભળવા જરૂરી થઈ પડે છે આ કેસમાં ફરિયાદ પક્ષની પોતાની રજૂઆત રહેશે અને બચાવ પક્ષે જે આરોપીઓને દોષિત ઠેરવવામાં આવેલા છે તે આરોપીઓએ કાચા કામના કેદી તરીકે જેટલો સમય કસ્ટડીમાં ગાળેલો છે તે આરોપીઓનો કુટુંબિક પરિસ્થિતિ અને ભૂતકાળમાં આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને તે સંજોગોને ધ્યાનમાં લઈને ઓછામાં ઓછી સજા કરવા માટે અગર તો સજા માટેનો અળવો અભિગમ રાખવા માટેની અમારી મુખ્યત્વે રજૂઆત રહેશે કલ્પેશભાઈ કઈ બાબતે નારાયણ સાંઈને શું અને જે બીજા અન્ય આરોપી છે શું તેમને પક્ષ મૂકવાનો કોર્ટમાં મોકો મળશે હા કારણ કે હવે આ જોવા જઈએ તો એમ આખી કાર્યવાહીમાં છેલ્લી તક છે આરોપીઓ માટે કે જેમાં આરોપી પોતે પણ રજૂઆત કરી શકે પોતે પણ જે તે પોતાની જે કંઈ બી રજૂઆત વગર તો દયાની માગણી કરી શકે સહાનુભૂતિપૂર્વક માટેની રજૂઆત કરી શકે અને તે રીતે આરોપીઓના વકીલ પણ પોતે પોતાની રજૂઆત કરી શકે સર ખાસ કરીને સરકારી વકીલ દ્વારા અગાઉ પણ કહેવામાં આવ્યું હતું કે સમાજમાં એક દાખલો બેસી શકે એટલે મહત્તમ સજા આજીવન સુધીની જે કલમો લાગી છે તેમાં આજીવન સુધીની સજાઓ છે તો કઈ રીતે આપણી દલીલો હશે અને કયા પ્રકારની પ્રોસિજર આખી ચાલશે સામાન્ય રીતે સરકાર પક્ષની રજૂઆતો મહત્તમ રીતની રહી છે પરંતુ હું પોતે એવું માનું છું કે સજા એ ફક્ત ને ફક્ત સમાજમાં દાખલો બેસાડવા માટે ન હોય સાથે સાથે સજા એ અપરાધના માત્રા પ્રમાણે સજાનું ધોરણ નક્કી થતું હોય સાથે સાથે સજા એટલે એમાં આરોપીને સુધારવાની બી તક આપવા માટેની પણ એક સજાનો ફેક્ટર હતો હોય ફક્ત દાખલો બેસાડવા માટે જ સજા કરવી એવું નથી પણ સાથે સાથે આરોપીએ એણે જે કંઈ પણ ગુનાહિત કૃત્ય કરેલા હોય એનો એને ખ્યાલ આવે એની ગંભીરતાનો ખ્યાલ આવે અને સાથે સાથે એને સુધરવાની પણ તક આપવામાં આવે